સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે પ્રેમ પ્રકરણમાં એક યુવકને આકરી સજા અપાઈ છે. પહેલા તો યુવકને ફોન કરીને મળવા બોલાવવામાં આવે છે અને ત્યાંથી યુવકને એક વાવરો જગ્યાએ લઈ જવામાં આવે છે અને યુવકને અર્ધનગ્ન કરી બાંધીને ઢોર માર મારવામાં આવે છે. ત્યારબાદ ગંદુ પાણી પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત યુવકની જાતિ પ્રત્યે અપમાનિત કરીને ગંદી ગાળો નીકાળીને સમાજ પ્રત્યે અપમાનિત શબ્દોનો ઉપયોગ પણ કરાય છે, જેના કારણે યુવકના પરિવારજનોએ 15 દિવસ અગાઉ વડાલી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ દર્જ કરાવી છે. 15 દિવસ પહેલાં બનેલ ઘટનાને લીધે બંને પક્ષોએ સમાધાન પણ કરવામાં આવે છે અને અચાનક જ યુવકનો વિડીયો વાયરલ થતાં જાણે કે યુવક પર આભ તૂટી પડ્યું હોય તેમ યુવકે 2 થી વધુ સમયે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો અને અંતે પરિવારજનોએ તેને પોતાના સંબંધીને ત્યાં મોકલી આપ્યો છે અને હાલ યુવકમાં એટલો ભય છે કે તેને જોઈને ચેન્નઈ ખાતે પહોંચી ગયો છે અને ફરી વડાલ તરફ આવવાનો પણ ઇનકાર કરે છે. આ સમગ્ર મામલે વડાલી પોલીસે તપાસ કરીને મુખ્ય 2 આરોપીઓની અટકાયત પણ કરી હતી અને ત્યારે અન્ય આરોપીઓની પણ અટકાયત કરી હતી. તો છોકરી તરફથી જાદર પોલીસ સ્ટેશન ખાતે છેડતીની ફરિયાદ દર્જ કરવામાં આવી તો દિશામાં પણ પોલીસે તપાસ કરી યુવકની અટકાયત કરી હતી. નોંધનીય છે કે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે સમાજના લોકોએ પણ આ વિડીયો નિહાળ્યો હતો અને સમાજના અગ્રણીઓ અને વડીલોમાં પણ વિડીયો જોઈ રોષ જોવા મળ્યો, જેથી તેઓ પણ આ મામલે નિવેદન આપતા જણાવ્યું કે સમાજ પર આવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરનારા લોકોને આકરામાંથી આકરી સજા કરવામાં આવે તો યુવક પર પણ જે અત્યાચાર ગુજારાયો છે તે યોગ્ય નથી. એક જ ઘટના 2 પોલીસ મથકોમાં ફરિયાદ, યુવકને માર મારતો વિડીયો વાયરલ, તો યુવકને ઢોર માર મારવાની પણ ફરિયાદ, તો સામે યુવતીએ છેડતીની પણ ફરિયાદ યુવક સામે નોંધાવી. આ વિડીયોમાં અપમાનજનક શબ્દોનો ઉપયોગ થતા હાલ તો સમાજમાં પણ રોષ જોવા મળ્યો છે. હાલ તો પોલીસ બંને પક્ષોની સમજાવટનો દોર ચલાવી રહી છે. જ્યારે આ છોકરા સાથે પ્રેમ સંબંધ, યોગેશ સાથે પ્રેમ સંબંધ છે, એ પણ પોતે એક ફરિયાદ આપવા આવે છે અને એણે એવી જાહેરાત કરેલી કે મારી ખરેખર મારે આની સાથે કોઈ પ્રેમ સંબંધ નથી, પણ આને મારી છેડતી કરેલી છે અને એ અનુસંધાને એની ફરિયાદ લઈ ગુનો દાખલ કરવામાં આવે છે. આ ગુના અનુસંધાને પણ જે આરોપી છે યોગેશ એની પણ અટકાયત કરવામાં આવે છે, વત્તા એની સાથે જે એના બીજા અન્ય સાગરીતોના નામ ફરિયાદમાં જણાવવામાં આવેલા છે એ લોકોની પણ આ ગુનાના કામે અટકાયત કરવામાં આવેલી છે. આ બનાવ એક સામાજિક સ્તરે એક પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટેનો જ એક આ બનાવ થયેલો છે. એમાં ખાસ કરીને જોવા જઈએ તો જે છોકરાને જે માર મારવામાં આવે છે અને એનો વિડીયો વાયરલ કરવામાં આવે છે, જે ગંભીર બાબત ગણી અને એ મુજબ આઈટી એક્ટની કલમો લગાડીને આ ગુનો દાખલ કરેલો છે. હાલમાં તપાસ ચાલુ છે. સામાજિક સ્તરે બંને જે સમાજ છે એ બંને સમાજના આગેવાનોને અમે બોલાવી અને આમાં એક સમાધાનકારી રસ્તો અપનાવવા માટેનું કહેલું છે. બંને પક્ષે જે પોલીસ કાર્યવાહી કરવાની છે એમાં બંને પક્ષે ગુના દાખલ કરી દેવામાં આવેલા છે અને લાગતા વળગતા જે પણ આમના આરોપીઓની સંડોવણી છે એમને અટકાયત કરવામાં આવેલી છે, જેનાથી બંને સમાજના લોકોને પોલીસ કાર્યવાહીથી સંતોષ પણ છે. આ જે વિડીયો વાયરલ થયો છે અમારા સમાજ વિરુદ્ધનો, એ અમે ક્યારે સાખી નહીં લઈએ, કારણ કે આ અમારા સમાજ માટે બહુ દુઃખદ વાત છે. છોકરાને જે કરવું હતું એ કરવું હતું, ન્યાયથી જવું હતું એ લોકોએ, પણ આ લોકોએ છોકરા સાથે જે વ્યવહાર કર્યો છે એને અમે ક્યારેય સાખી નહીં લઈએ. અમારો આખો સમાજ આજે અમારા સમાજની આબરૂ એકદમ નેવી મુકાઈ ગઈ છે, તો અમે આના ઉપર એક જ વાત છે કે આના ઉપર સારામાં સારી એક્શન લેવામાં આવે અને અમને ન્યાય મળે. અને છોકરાએ જે ગુનો કર્યો અને છોકરો કદાચ જે ગુનો કર્યો હોય છોકરાએ, તો છોકરા સાથે પોલીસ ફરિયાદ કરે અને પોલીસ એને આપે સજા. બાકી આ લોકોએ જે કર્યું છે એ અમારો બ્રહ્મભટ્ટ સમાજ ક્યારેય સહન કરી શકશે નહીં. અમારા સમાજ વિશે જે બોલ્યા છે, છોકરાને સંડાસના ડબલામાં પાણી પાયું છે એ બદલ અમારો સમાજ એનો પૂર જોશમાં વિરોધ કરે છે અને આખો ગુજરાત સમાજ અમારો આની સાથે છે, બ્રહ્મભટ્ટ યુવા નવ નિર્માણ સેના. બસ એ જ કે આમાં જે અમે FIR ફડાયેલી છે સમાજ, એના ઉપર આરોપીને જે થતી હોય યોગ્ય સજા મળે અને આનું નિરાકરણ થાય. અંકિત બારોટ, સાબરકાંઠા, બ્રહ્મભટ્ટ યુવા નવ નિર્માણ સેના પ્રમુખ. ડિવિઝનના વડાલી પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં એક બનાવ બનવા પામેલો. એ બનાવમાં હકીકત જોતા અપૂર્વ દિનેશભાઈ બારોટ નામના એક
ઈસમે ફરિયાદ આપેલી છે. એ ફરિયાદમાં એના ભાઈને કેટલાક 5-7 જેટલા ઈસમો એક જગ્યાએ એને ઉપાડી લઈ જઈ અને એને માર મારતા હોય છે, અને એનો એની સાથે સાથે એની વિડીયોગ્રાફી પણ કરી છે અને એ વિડીયો બનાવી એને વાયરલ કરવામાં આવેલો છે. આ અનુસંધાને 21 તારીખના રોજ અપૂર્વએ વડાલી પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ આપેલી, એ ફરિયાદની તપાસ કરતાં જાણવા મળેલું કે આમાં જે ભોગ બનનાર છે, જેનું નામ યોગેશભાઈ છે, એ ભોગ બનનારને કોઈ ત્યાં બાજુના જ ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતા અને એ પ્રેમ સંબંધના હિસાબે જ્યારે ગામના બીજા અન્ય ઈસમોને ખબર પડી એટલે આ યોગેશને આ લોકો મોટરસાઇકલ ઉપર લઈ જઈ અને એક જગ્યાએ ખેતરમાં એને માર મારે છે, એના ઉપર એને ટોયલેટનું ગંદુ પાણી પીવડાવવામાં આવે છે અને એની સાથે સાથે એની વિડીયોગ્રાફી પણ કરવામાં આવે છે મોબાઈલ ફોનમાં. એ વિડીયોગ્રાફી કરી એ વિડીયો વાયરલ કરવામાં આવે છે અને સામાજિક સ્તરે પોતાની એક બાહુશી બતાડવા માટેનું એક આ કૃત્ય કરવામાં આવે છે. આ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનો 365 ભારતીય ફોજદારી ધારાની કલમ 325-323 એ મુજબનો અને આઈટી એક્ટની કલમ 66AA મુજબનો આ ગુનો દાખલ કર્યો છે. આમાં જે ગુનામાં સંડોવાયેલા જેટલા પણ ઈસમો છે એમાં નામજોગ બે ઈસમોની જે ફરિયાદમાં જણાવવામાં આવેલું એમને તાત્કાલિક અટકાયત કરવામાં આવેલી, ત્યારબાદ એની સાથે બીજા અન્ય સંડોવાયેલા ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલી. બનાવ 11 તારીખે છોકરાનો ફોન કરીને 3-4 જણ લોકો માનસિક ટેન્શન આલતા હતા અને બોલાવતા હતા વાતચીત કરવા માટે. પછી છોકરાને લઈ ગયા 3 રસ્તા સુધી ગયો મળવા, ગાડીઓથી વેગન આ બે 3 બાઈકો એ રીતે ઉઠીને લઈ ગયા વાતચીત કરવા માટે. પછી લઈ ગયા પછી કોઈના કૂવા પર એને થોડી મારજોડ કરી, બહુ ધીધા કરીને અર્ધનગ્ન કરી નાખ્યું અને જાતિ વિશે ગમે તેમ બોલ્યા છે, સંડા શું પોણી પાય છે તે છતાં ઈડર પોલીસ સ્ટેશન આવ્યા અને તેવા મિશ્રા માધવની પપ્પા આગળ કર્યું, સહીઓ એ કરી દીધી છે. એના પછી 2 દિવસ આ લોકોએ વિડીયો બનાવેલો છે, અમને ખબર નથી, વાયરલ કર્યો. વિડીયો વાયરલ થયા પછી 7 દિવસ સુધી અમે કશું અમારે તો કશું કરવું હતું નહીં, પણ આજે સમાજનું પ્રેશર આવ્યું કારણ કે સમાજ વિશે ગમે તેમ આ લોકો બોલેલા છે અને બ્રહ્મણ સમાજ આવી બધી વસ્તુ શોખી ના લે. કદાચ હું તો બીમાર છું આ વસ્તુ શોખી લઉં, પણ સમાજ આ વસ્તુ શોખી લેવા તૈયાર નહોતો. એટલે સમાજ આજે આગળ છે અને સમાજના પાછળ મને આ રીતે ફરિયાદ કરાવી, પણ ફરિયાદનું કોઈ મને હજુ સુધી જવાબ જ મળ્યો ના. એટલે હું એ દિશામાં છું કે ક્યારે આ લોકો એરેસ્ટ થાય એની દિશામાં છું. બહુ માનસિક તનાવમાં આવી ગયો અને આત્મહત્યાનો પ્રયાસ કરવા જ ગયો 2-3 વાર. એટલે એને હાલીને સગાવાલા મૂકેલું છે કારણ કે એ તેઓ બિલકુલ અપસેટ થઈ ગયો છે, કારણ કે જીવવું એના આગળ મરવું બહેતર છે અને મારા માટે મરેલું જ છે. હાલ તો વડાલી છોડી દીધું છે, નીકળી ગયેલું છે. દિનેશભાઈ બારોટ, બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા.